આપણે એક કહેવત છે, જળ એ જ જીવન છે, અને સારું જીવવા માટે સારું જળ પીવું જરૂરી છે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ છે અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામ. આ ગામના લોકોએ એની જે જળની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, એને ઉકેલવા માટે એક અદ્ભુત આયોજન કર્યું છે. વરસાદની અંદર જે છત ઉપર પાણી પડે છે, એ છતના પાણીને એ પાઇપ દ્વારા નીચે લઈ જાય છે અને જમીનની અંદર ભૂગર્ભ ટાંકાઓ બનાવ્યા છે, એ ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ થાય છે, એટલે આખા વર્ષ દરમિયાન એમને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. ચાલો તો આપણે જોઈએ જળ એ જ જીવનની કહેવતને સાર્થક કરતી ઈશ્વરિયા ગામના લોકોની એક અદ્ભુત કહાની. આજે બધી જગ્યાએ જ્યાં જુઓ ને પાણી પાણી પાણીની સુવિધા માટે બૂમ પપાટતા હોય છે. આજથી 30 વર્ષ પહેલાં મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ પાણીની માટે શા માટે બધા રાડું નાખે છે. સૌથી પહેલાં મેં જ્યારે હું મકાન બનાવતો હતો ત્યારે મેં પહેલો એક જ ટાંકો બનાવ્યો, ત્યારે તો મારે અસહ્ય વિરોધ એને માટે, અરે ભાઈ પાણી પડશે ને પૂરા પડશે ને માંદા પડશે ને આમ છે. દ્વારકા આપણે 1000 વખત ગયા, કોઈએ વિચાર્યું કે 100 વર્ષ પહેલાંના ટાંકા જે અને એમાંથી જે લોકો પાણી પીવે છે તો આપણે અનુકરણ કેમ ન કરી શકીએ. મને ખબર હતી મારા ઘરમાં 7-7 માણસો છે, દરેકને 5-5 ડોલ પાણી તો જોશે જ, તો 35 ડોલ પાણી મારે વપરાવાનું હતું. 3 મહિના તો મુશ્કેલી મેં પણ ભોગવી હતી. નાવાનું પાણી છે, વાપરવાનું પાણી છે, તમામ પાણીનું રિસાયકલિંગ કરીને ત્યાં જાય. અને આ રીતે અમે આજે મને પહેલાં મેં એક જ ટાંકો બનાવ્યો હતો, પછી બીજો બનાવ્યો, પછી ત્રીજો બનાવ્યો, એમ મેં 4-4 ટાંકા ઘરમાં બનાવ્યા છે. ત્યારે અમારે જે આ ટાંકાનું પાણી એ બધું બગાસીનું પાણી છે, ટોટલ પાણી અંદર વીયું જાય છે. અમે પહેલો વરસાદ જવા દઈએ છીએ અને એ વરસાદ જાય ટાંકા ભરવા માંડીએ છીએ, અમારે કોઈ દી ટાંકા ખાલી રહેતા નથી. હવે જો આ રીતે બધા વરસાદનું પાણી સંગ્રહ કરી લઈએ તો કોઈને કોઈને વાંધો ન આવે. અમારું ગામ એક ઊંચાણવાળી જગ્યામાંથી ગામ છે, જ્યાં કોઈ પણ પ્રકારનું નદી નાળું કે ક્યાંય પાણી સંગ્રહ થાય તેવી કોઈ વ્યવસ્થા નથી. સરકારશ્રીની યોજનાઓ હતી કે બોરી બંધ કરો, ચેક ડેમ બાંધો, પણ અમારા ગામમાં તે કોઈ છે જ નહીં. ત્યારે અમારા ગામમાં એવી એક સિસ્ટમ થઈ ગઈ, મકાન બનાવવું હોય તો પહેલાં ટાંકો બનાવો અને આખું ગામ અમે ટાંકાનું પાણી પીએ છીએ. ટાંકાના પાણીના ફાયદા પણ ઘણા છે, એક શુદ્ધ પાણી જેથી તંદુરસ્ત કોઈ પણ જાતની બીમારી પણ લાગતી નથી અને પાણી પીવામાં પણ એકદમ કડક અને મીઠું લાગે છે. બીજું કે અમારું ગામ ઈશ્વરિયા મહાદેવનું એટલે ઈશ્વરીને ગમે એવું ગામ છે. રોડ રસ્તા ગટર યોજના, અમે ગટરનું પાણી પણ બગાડતા નથી. ગટરનું પાણી આવે તેમાં પણ ખેડૂતો થોડું થોડું લીલું શાકભાજી વાવે છે અને એનો ઉપયોગ કરે છે. અમે દર વર્ષે જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવી છીએ. મારે એવું કહેવું છે કે દરેક જણ જળનો સંગ્રહ કરે, જળનો કોઈ પણ પ્રકારનો બગાડ ન કરે અને ભૂગર્ભ ટાંકાની યોજના અપનાવે. હું આજે 15 વર્ષથી મારા ઘરથી જુદો થયો અને હું રહેવા આવ્યો ત્યારે મારે પાણીની અસહ્ય પ્રોબ્લેમ હતો. એક બેડા માટે રાતના ઉજાગરા કરવા પડતા હતા. એમાં મારા બાજુમાં પાડોશીએ એક ટાંકો બનાવ્યો, એને જોઈ એની પ્રેરણા લઈ અને મેં મારી ઓસરીમાં 20x20 40,000 લિટરનું પાણીનો સ્ટોક કર્યો અને એને ફૂલ પેક કરી દીધો. વરસાદનું પાણી જ્યારે વરસાદ આવે ત્યારે પ્રથમ વખત અગાસીમાં પાણી આવે એટલે એને સાફસૂફ કરી નાખીએ, બીજા વરસાદે એને પાઇપલાઇન દ્વારા પાણીની અંદર જવા દઈએ, એ પાણીને સ્ટોક કરી દઈએ. 2 વર્ષ સુધી પાણી અમારે ઓલરેડી પીવા માટેનું 20 જણાનું કુટુંબ હોય તો એને ચાલુ ત્યાં સુધી પાણી બહારથી ભરવા જવું પડતું નથી પીવા માટેનું. તો એના માટે આ ખૂબ સરસ યોજના છે અને સસ્તી છે એકદમ. જ્યારે આપણે બાંધકામ કરતા હોય ત્યારે એ જો બનાવવામાં આવે તો એકદમ સસ્તી પડે છે. સામાન્ય રીતે 1.5 રૂપિયા એક પર લિટર, એમાં કોઈ એટલી બધી કોસ્ટ આવતી નથી. અને સરકારી યોજના પણ એની ચાલુ જ છે, પણ એને લાભ લેવા માટે નમ્ર વિનંતી બધાને. પછી આનું પાણી એવું મીઠું હોય છે કે અમે TDS મપાવીએ છીએ. ઘણી વખત આપણે RO સિસ્ટમમાં અમે એ પાણી નાખીએ છીએ તો ફક્ત 5% જ એને પાછળ પાણી રિપ્લેસ નીકળે છે. જ્યારે ચાલુ પાણી હોય છે એમાં 30-35% એનો બગાડ નીકળે છે. તો એ પાણી પણ પીવા માટે એટલું બધું સરસ હોય છે અને તમે મારે ઘરે પાણી પીવા માટે આવો તો તમને શરબત જેવું લાગે. ઘણા મહેમાનો આવે એ પોતાના ગામડે મોળું પાણી પીતા છે, અમારી ઘરે આવે તો અમને પૂછે સાહેબ આ પાણી ક્યાંથી લાવો છો, તો અમે એને બતાવીએ છીએ કે ભાઈ સાહેબ આ અમે પાણીનો સ્ટોર કર્યો છે અને આ વરસાદનું પાણી છે, ઓલરેડી વરસાદના પાણીમાં કોઈ તકલીફ પડતી નથી.
અને વર્ષો સુધી એનો સ્ટોક કરી શકાય છે. આર્થિક ફાયદો તો બહુ મોટો છે સાહેબ. બૈરાઓ આજે ગામડા ગામમાં પાણી માટેના એક દિવસ માટે બૈરાઓ અને બે બેડા માટે આખો દિવસ રજળપાટ કરવો પડે, તો એનો ફાયદો મોટો છે કે એ પાણી ઘરમાં હોવાથી તમને તમારા રીતે પોતાને કામ કરવાની જરૂરિયાત ઊભી થાય અને એ જરૂરિયાત તમે પૂરી કરી શકો છો. આજે એના માટે તમારે બેડા નથી સંગ્રહવા પડતા, મોટા સ્ટોક કરીને પાણીના ટાંકા નથી લાવવા પડતા, એવો ઘણા આર્થિક ફાયદા થાય છે. દરેક માણસ કરી શકે. પોતે જ્યારે નવું બાંધકામ કરતા હોય ત્યારે 5-10 લાખ રૂપિયાનું બાંધકામ કરતા હોય તો 25-30 હજાર રૂપિયામાં આ ટાંકો તૈયાર થઈ જાય છે, અને નવા બાંધકામમાં તો બહુ સસ્તું પડે છે, કારણ કે એના બાંધકામમાં જ એના પ્લાનમાં જ એસ્ટિમેટમાં એ લઈ લે છે, એટલે એકદમ સરળતાથી થઈ શકે છે. ઘરનું પાણી તો આપણે ઘરમાં સંગ્રહ કરી લઈએ છીએ, એટલે એ તો 2 વર્ષ સુધી ચાલે એટલું પોતાની જરૂરિયાત મુજબ અને પોતાની આર્થિક શક્તિ મુજબ પાણીનો સ્ટોક કરી શકીએ આપણે. અને ગામનું પાણી છે એ ગામમાંથી જે વહી જાય છે એને રસ્તામાં રોકી રોકી એને પાળા બાંધ્યા. મારો ખેડૂતોને સંદેશ છે, પાણી બચાવો, પાણી તમને બચાવશે. અને પાણીનો ઉપયોગ બને એટલો ટપક પદ્ધતિથી જ કરો. આજે મારે 7 વીઘાનું ખેતર છે એમાં મેં મારી ટપક પદ્ધતિથી યોજના આખી કરી છે. તો મારે જે પહેલાં 10 કલાક જે વસ્તુમાં થતી હતી એને અત્યારે 3 કલાકનું જ પાણી જોઈએ છે, તો 7 કલાકનું પાણી મારે બચે છે. મારા ગામની અંદર આજે લગભગ 20 વર્ષ પહેલાં પાણી વિશેની જે તમને વાત કરું કે પાણી કેટલું કિંમતી છે, એના માટે અમારે ગામમાં જ્યારે વોટરશેડ યોજનાની જે અમને સ્કીમ મળેલી સરકાર તરફથી, એ યોજનામાં આપણે શેક બંધારા અને એવું બાંધવાનું હતું, પણ અમારા ગામની અંદર નદી નાળું કે ઓકળું ક્યાંય ન હોવાથી અમે શેક બંધારો કે તળાવડા એવું કાંઈ કરી શક્યા નહીં. એની સામે અમે દરખાસ્ત મૂકી કે ભાઈ અમે ગામની અંદર ભૂગર્ભ ટાંકા પાણીના જે ઘેરે ઘેરે બનાવવા માટેની જો અમને આ લાભ આપે તો આજે આગળ ઉપર પાણી આખું વરસ પીવા માટે દરેક ઘરને વપરાતા એવડા ટાંકા આમાંથી બની શકે ને એના માટે અમને ભૂગર્ભ ટાંકાની મંજૂરી આપી અને 50% એ પોતે એમનો ફાળો નાખ્યો અને 50% વોટરશેડ યોજનામાંથી એ રીતે પોતે ઘરે ઘરે 80% ગામમાં અમે પાણીના ટાંકા બનાવી દીધેલા અને આખા વર્ષનું ચોમાસાનું પાણી એ ટાંકાની અંદર ભરી લે છે અને આખું વર્ષ પીવા માટે એને ક્યાંય પણ દોડધામ કરવી પડતી નથી. એટલા ઉપયોગી છે કે આજે જળ એક મોટું જ આપણું જીવન છે કે એને પાણીને તો આપણે ખાસ બચાવવું પડશે. એટલા માટે તો આ ટાંકા જે છે એ સરકારની અત્યારે સ્કીમો છે, તો એનો પણ લાભ લેવો જોઈએ અને ભૂગર્ભ ટાંકા દરેક લોકોએ બનાવવા જોઈએ, તો એથી કરીને આપણું ભવિષ્યને આપણા બાળકોના ભવિષ્ય માટે પણ સારામાં સારું છે. એટલે ભૂગર્ભ ટાંકા વહેલી તકે બનાવો એવી મારી દરેક લોકોને ખેડૂતોને અને મારી નમ્ર અપીલને વિનંતી છે. હું ભૂગર્ભ ટાંકાની વિશે તમને 2 વાત કહેવા માગું છું. જ્યારે વરસાદ આવે વરસાદનું પાણી તમે પહેલી વખત જવા દો અને બીજી વખત ટાંકાની અંદર તમે સ્ટોક કરો, એટલે તમારે ઘર માટે અને આજુબાજુના પરિવાર માટે પણ ન હોય તો એને પણ ફાયદો થાય છે. પહેલું કામ એ છે કે જ્યારે તમે અગાસીનું પાણી ટાંકામાં નાખવા માટે પાઇપલાઇન ઉતારો છો એ પ્રોપર દિવાલને સાથે જ ઉતારવાની. બીજું કે ટાંકાનું પાણી તમારું અંદર આવી ગયું એટલે એને એવી જગ્યાએ ટાંકો હોવો જોઈએ કે સાફ સુથરી જગ્યાએ અને કોઈ જાતને નડતર રૂપ ન હોવો જોઈએ. નાનામાં નાનો માણસ કોઈ પણ મજૂરી કામ કરતો હોય એ પણ ટાંકો બનાવી શકે છે. પાણી આપણે સંગ્રહ કર્યું એના માટે આપણને 12 મહિના લાભ મળે છે. પાણી ખરાબ થતું નથી, પીવા માટે તમને 12 મહિના મીઠું પાણી મળે છે, ક્યારેય કોઈ જાતની તકલીફ હોતી નથી. કોઈ પણ ગામની અંદર નાનામાં નાનો માણસ કે મોટામાં મોટો માણસ જો આ ટાંકાની સુવિધા ઘેરે ઘેરે બનાવે તો એના પરિવાર માટે બહુ સારો લાભ છે. જળ એ જીવન, પાણી હશે તો જ આપણી આ બધા ક્રિયાકલાપો ચાલવાના છે. મને કહેતા ખૂબ ખુશી થાય છે કે અમારા ગામમાં પ્રત્યેક ઘરમાં ચોમાસાના પાણીને સંગ્રહ કરવા માટેના ટાંકાઓ બધા જ ગ્રામવાસીઓએ રાજ્ય સરકારની મદદથી બનાવ્યા છે અને એનો ખૂબ સારો ઉપયોગ ગ્રામવાસીઓ વરસાદના પાણીનો કરી રહ્યા છે. મિત્રો, તો જોયું ને, ઈશ્વરિયા ગામના લોકોએ ભેગા મળી એમના ગામમાં પીવાના પાણીની જે સમસ્યા હતી એમણે સાથે મળી અને કઈ રીતે ઉકેલી. આપને પણ આપના ગામમાં આવા જ પીવાના પાણીની સમસ્યા હોય તો જાગૃત બનો, સતર્ક બનો અને વહી જતા પાણીને તમે ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરો અને એ ભૂગર્ભ જળને તમે આખા વર્ષ દરમિયાન પીવામાં વાપરો તો તમારું જીવન પણ શુદ્ધ અને પવિત્ર બનશે.